એક ખાનગી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આ વ્યક્તિની તસવીર જુઓ. તેની હાલત કોઈ બીમારીના કારણે નથી થઈ, પરંતુ સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓની દબંગાઈનો આ વ્યક્તિ ભોગ બની ગયો છે. જી હા, પોલીસના કુપરાક્રમના કિસ્સામાં એક વધારે છોગું ઉમેરતો આ કિસ્સો સુરતના ખટોદરા પોલીસના હાથે સર્જાયો છે. મરણતોલ મારતી હોસ્પિટલના બીછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલો આ વ્યક્તિ આમ તો હતો એક આરોપી, પરંતુ તેને એવો કોઈ મોટો ગુનો નહોતો કર્યો કે તેને આમ પોલીસના મારથી મોતની નજીક પહોંચી જવું પડે. ઘટના એવી બની હતી કે શુક્રવારે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલ આ આરોપીને લાવવામાં આવ્યો હતો, પરંતુ અહીં પોલીસ સ્ટેશનમાં જ પોલીસે ઢોર માર મારતા આરોપીની તબિયત ખરાબ થઈ હતી, જેથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તેને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે ત્યાં પણ તેની તબિયત વધુ લથડતા મોડી સાંજે ખાનગી હોસ્પિટલમાં પોલીસે ચૂપચાપ દાખલ કરી દીધો. પોલીસે પોતાનો ગુનો છુપાવવા હોસ્પિટલના રજિસ્ટરમાં તેની નોંધ પણ ન કરાવી. એ લોકો ડાયરેક્ટ સિવિલમાં ગયેલા, પહેલા સિવિલમાંથી શ્વાસ અટકી ગયેલો, હૃદય બંધ પડી ગયેલું, નળી નાખીને પછી અહીં લાવેલા છે. ત્યારની કન્ડિશન કોણ લાવ્યું હતું? કોણ લાવ્યું તો મને બી નથી ખબર. તો આપણે એડમિટ કર્યું હશે એટલે મને એને ખબર નથી કોના નામથી એડમિટ થયું છે. આ લોકો બી જે અહીંયા જે પેશન્ટ જોયેલું છે ને, હા સાહેબ, એને બી એવું જ લખેલું છે કે શું થયું છે, ક્યાંથી લાવેલ, આ સિવિલમાંથી લાવેલ એટલે ખબર છે, પણ કોણ લાવ્યું એ બધું કંઈ હિસ્ટ્રી ખબર નથી એવું લખેલું છે. એ સાથે નથી એમની સાથે. હવે આ કાયદાના રક્ષકોના ચહેરા જુઓ. ચોરીના આરોપી એવા ઓમ પ્રકાશને મરણતોલ માર મારવાના ગુનામાં જેના નામ ખરડાયેલા છે તે આ પોલીસ કર્મી હવે ફરાર થઈ ગયા છે. ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ખિલ્લેરી, પીએસઆઈ સહિત ડી સ્ટાફના હરેશભાઈ, કનકસિંહ, પરેશભાઈ, આશીષ, કલ્પેશભાઈ અને દિલુભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ હવે ખુદ આરોપીઓ બની ગયા છે. પોલીસ કમિશનરે ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિત 5 સામે ગુનો નોંધ્યો છે. આ સાથે ખટોદરા પીઆઈની બદલી પણ કરવામાં આવી છે. પીઆઈ ફરાર થતા અલગથી ગુનો દાખલ કરાયો છે. ગોપાલ વિશંબર પાંડેનાઓની ફરિયાદ લઈ અને ખટોદરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 188/2019, આઈપીસી કલમ 330, 342, 348, 34 તથા જીપીએક 135 મુજબથી પોલીસના જે ખાનગી કપડાવાળા માણસો કુલ 5 તથા એક ખટોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા ખટોદરા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ એસીપી ઈડી જેવન એનએસ દેસાઈ સાહેબ નવો કરી રહેલ છે. એમને જે ફરિયાદ આપી છે એમાં ખાનગી કપડામાં માણસો આપેલા નામ આપેલા છે, પીઆઈ પીએસઆઈના નામ આપેલા છે. કુલ એક પીઆઈ છે, થાણા ઇન્ચાર્જ તથા તેના એક પીએસઆઈ છે તથા બીજા 5-1 ડિસ્ટાફના માણસો છે. એમ કુલ એમાં નામ અનુક્રમે એક નરેશભાઈ, કનકસિંહ, પરેશભાઈ, આશીષભાઈ, કલ્પેશભાઈ, દિલુભાઈ તથા પોસ્ટેના પીએસઆઈ તથા પોસ્ટેના થાણા અમલદાર છે. પોલીસના આ પ્રકારના અત્યાચારો સામે સવાલો એ ઊભા થાય છે કે પોલીસ દ્વારા આ રીતે કાયદાનું ઉલ્લંઘન કરવું કેટલું યોગ્ય છે. કાયદાનું પાલન કરાવનારી પોલીસ જ કાયદાનો છડે ચોક ભંગ કરતી જોવા મળી રહી છે. પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સવાલ એ ઊભા થાય છે કે પોલીસ કર્મીઓને ભગાવી મૂકનાર એ જ ડિપાર્ટમેન્ટના પોલીસ કર્મીઓ આરોપીઓને પકડશે કે પછી ભીનું સંકેલાઈ જશે. કેમેરામેન સુરેશ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.